જામનગર સહિત રાજ્યભરમાં રખડતા પશુઓની હદ પાર કરી ગયેલી સમસ્યા કોઈ પણ ભોગે નિવારવા હાઈકોર્ટે સરકારને ફટકાર લગાવતા હવે સત્તાધીશો ખરા અર્થમાં એક્શન મોડમાં આવ્યા હોય તેમ જણાય છે. જામનગરમાં મહાનગરપાલિકા સાથે રખડતા પશુઓ પકડવાની કાર્યવાહીમાં હવે પોલીસ વિભાગ પણ જોડાશે. જામ્યુકો અને પોલીસ દ્વારા સંકલિત કામગીરી કરવામાં આવશે. આ અંગે જામ્યુકોના સંબંધિતો અને પોલીસ કર્મીઓ વચ્ચે બેઠક પણ યોજાઈ હતી. ઉલ્લેખનીય છે કે તંત્ર દ્વારા છેલ્લા એક વર્ષમાં 1200થી વધુ પશુઓ પકડાયા હોવાનું તથા 745 પશુઓ અમદાવાદ પાંજરાપોળ મોકલાયા હોવાનો દાવો કરવામાં આવ્યો છે. આજે તંત્ર દ્વારા શહેરમાંથી 34 પશુઓ પકડાયા હોવાની ઘોષણા કરવામાં આવી છે. પકડાયેલા પશુઓના પાલકો વિરુદ્ધ ફોજદારી કાર્યવાહીની ચીમકી તંત્ર વારંવાર આપી રહ્યું છે, પરંતુ આ કાર્યવાહી ખરેખર થશે કે કેમ એ હવે જ ખબર પડશે. કારણ કે ભૂતકાળમાં પણ આવી ચીમકીઓ તંત્ર આપી ચૂક્યું છે, પરંતુ કોઈ કડક કાર્યવાહી થઈ નથી. દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના લાંબા ગામના બાલુભાઈ ઉર્ફે બાબુ રણધીરભાઈ કર્મટા નામના યુવાને બેંકમાંથી ગોલ્ડ લોન મેળવી હતી. તે લોનની રકમ રૂપિયા 4.5 લાખ ચૂકવવા તેઓ રોકડ ભરેલ થેલા સાથે બાઇક પર દ્વારકા આવ્યા હતા. દરમિયાન તેઓને મોબાઈલમાં એક ફોન આવતા તેઓ વાત કરવા ઊભા રહ્યા હતા. આ સમયે એક શખ્સ તેમના રોકડ ભરેલ થેલાની ચોરી કરી છૂમંતર થઈ ગયો હતો. ત્યાર પછી પીડિત બાબુભાઈએ પોલીસને જાણ કરતા પોલીસે તપાસના ચક્રો ગતિમાન કરતા અજીત ધનજીભાઈ ચૌહાણ નામના શખ્સને ચોરાયેલ મુદ્દામાલ સાથે ઝડપી લઈ દેવભૂમિ દ્વારકા LCBએ ગણતરીના કલાકોમાં ચોરીનો ભેદ ઉકેલ્યો છે.